तो खेड़ामां नशाकारक सीरप कांडथी अत्यार सुधीमां 6 लोकोना मृत्यु निपजा छे, त्यारे खेड़ा जिला पोलीस द्वारा मुख्य आरोपी योगी सिंधीनी फेक्टरी पर सर्च ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। खेड़ा जिला पोलीस अधीक्षक राजेश गढ़ियाए जणाव्युं हतुं के फूड एंड ड्रग्स तेमज एफएसएलना तमाम अधिकारीओ तपासमां हाजरीमां संयुक्त रीते ऑपरेशन हाथ धर्युं हतुं। योगी सिंधीनी फेक्टरीनी तपासमां अमुक लिक्विड मळ्या हता ते एफएसएलमां मोकलवामां आवशे, केटलाक डॉक्यूमेंट्स पण मळी आव्या छे। योगी सिंधी पासे मसाला बेवरेजिस तेमज अन्य एक फूड एंड ड्रग्स विभाग नू M3 लाइसेंस छे। 2021 थी चालती फेक्टरी में 7 जेटला मजूरो काम करता हता। पोलीसे तमाम सामग्री कब्जे लई वधु तपास हाथ धरी छे। योगी सिंधी छे ए हाल 10 दिवसना रिमांड ऊपर छे। ए दरमियान पूछपरछ दरमियान अलग अलग बाबतो जाणवा मळेली, એમાં એમનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું એક લાયસન્સ એમનું મેન્યુફેક્ચરિંગનું જે હતું એ લાયસન્સના આધારે તપાસ કરી અને એના યુનિટની અંદર અમુક તપાસને લગતા જરૂરી ઘણી બધી બાબતો મળેલી છે। અમુક જે લિક્વિડ મળેલા છે એ અમે એફએસએલમાં મોકલીશું અને આ જે ગુનો છે એને સપોર્ટ કરતા છે કે કેમ એફએસએલ ઓપિનિયનને અંતે ખબર પડશે। એ સિવાય અમુક ડોક્યુમેન્ટ્સ અને એ સિવાય સર્ચમાં ઘણી બધી બાબતો મળેલી છે અને આની સાથે ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ એફએસએલ અધિકારીની તમામ ટીમો હાજર છે અને તમામની હાજરીમાં સંયુક્ત રીતે ઓપરેશન ચાલી રહ્યું છે। જિલ્લામાં સિરપ કાંડમાં અત્યાર સુધી 6 વ્યક્તિઓના મોત થયા છે, જેને દ્વારા સઘન તપાસ હાથ કરવામાં આવી હતી। સિરપ કાંડ લઈને લીલોદરા ગામમાં 4 વ્યક્તિઓ અને બગડુ ગામમાં 2 વ્યક્તિઓ એમ કુલ અત્યાર સુધી મૃત્યુ આંક હતો તે 6 પર પહોંચ્યો છે। આજે વધુ એક રિપોર્ટ થોડા નામના યુવકનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે પોલીસે આ સમગ્ર બાબતમાં 5 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ 3 ઇસમોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે ખેડા જિલ્લામાં મહેન્દ્રવાડ રોડ પર આવેલ મોકવા પાસે ફેક્ટરીમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી। આ ફેક્ટરી યોગ્ય સિંધીની આવેલી હતી અને અહીંયા જે ધંધા થતા હતા કે એમાં જે સિરપ બનાવવામાં આવતી હતી, ખાસ કરીને વાત કરીએ તો સિરપ પાનના મુખ્ય આરોપી જે યોગ્ય સિંધી હતી તેની આ ફેક્ટરીમાં એસઆઈટીની ટીમની અધિકારીઓ ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે। મળિયા ડિવિઝનના ડીવાયએસપી વીઆર બાસ્કાઈ, એસઓજી પીઆઈ સહિત સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમ અધિકારીઓ સહિત ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી। સાથે ખેડા જિલ્લા ફોરેન ડ્રગ્સ વિભાગને સાથે રાખીને આ ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે। કિશન રાઠોડ સાથે ગુજરાત મીડિયા।